નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, અંગ્રેજી બોલવાની શરૂઆત તો કરી દેતા હોઈએ છીએ આપણે, પણ સાથે સાથે દર વખતેના લેક્ચરમાં કહું છું એમ કે પ્રેક્ટિસ જો જબરજસ્ત હશે તો જ તમારે કોઈ પણ ભાષા, હું એમ ન કીધું અંગ્રેજી ભાષા, સાહેબ કોઈ પણ ભાષા બોલવી હોય, નવી ભાષા આપણે શીખવી હોય, આપણી માતૃભાષા હોય, અથવા તો વધારે તો આપણે ગુજરાતીઓ ત્રણ ભાષા મોસ્ટલી સમજી શકતા હોઈએ છીએ, બરાબર છે? આમ તો ગુજરાતી હિન્દી વધારે, ઇંગ્લિશ થોડીક ઓછી હોય, આમ એવરેજ કહું છું, બાકી મોસ્ટલી સમજવાવાળા બોલવાવાળા કડકડાટ બોલે જ છે. બટ એ વસ્તુ ન થાય એના માટે આપણે આ પ્રયાસો કરી રહ્યા છીએ. અને આજના આ લેક્ચરમાં સાહેબ, જો તમે શું કીધું છે, અંગ્રેજીના આ વાક્યો, ખાસ આજે જે હું વાક્યો લઈને આવ્યો છું, તમે સમજો એક સરખા વાક્યો તમે બીજા એના જેવા કેટલા બનાવી શકાય છે. યાદ રાખી લ્યો, અંગ્રેજી કડકડાટ બોલી શકશો. જો ઘણા બધા સેન્ટેન્સીસ એવા હોય છે જે આપણે ડેઈલી બોલીએ છીએ પણ ગુજરાતીમાં જ બોલીએ છીએ. સાહેબ જો અંગ્રેજી શીખવું હોય, અંગ્રેજી બોલવું હોય, અંગ્રેજીમાં કડકડાટ વાત કરવી હોય ને, તો હું કહું એટલું તમારે ફોલો તો કરવું જ પડશે. જે સેન્ટેન્સીસ આજે આપવામાં આવે એ સેન્ટેન્સીસ તમે ડેઈલી યુઝ કરો જ છો, પણ છતાં ગુજરાતીમાં કરો છો. પણ આજે એક શપથ એવી લઈ લ્યો કે નહીં, આમાંથી જેટલા પણ સેન્ટેન્સીસ મને યાદ રહેશે, બરોબર, હું એમ કહું છું કે તમે આજે 100-100 સેન્ટેન્સ આપીશ તો 100-100 તમને પરફેક્ટ યાદ જ રહેવા જોઈએ. પણ એક વખત વિડીયો જોશો તો 10-15-20 સેન્ટેન્સ યાદ રહેશે ને, તો એ સાહેબ ઇમ્પ્રુવમેન્ટ. અને સેન્ટેન્સ યાદ રાખવાનાય ન હોય, પણ એક મેથડ છે, એવરી વન વાળા સેન્ટેન્સ આવશે આજે, એવરીબડી વાળા સેન્ટેન્સ આપણે જોયા ગયા લેક્ચરમાં. તો આવું બધું આવે તો એમાં અમુક અમુક વસ્તુઓ, નવા નવા વર્ડ્સ પણ તમને શીખવા મળશે આજે. કે ભાઈ રાશિ છે આપણે, કોની તમારી રાશિ કઈ છે? હા, તો કે ભાઈ મિથુન રાશિ છે, વૃષભ રાશિ છે. તો એ રાશિને ઇંગ્લિશમાં શું કહેવાય? એવા નવા નવા શબ્દો આજે ઘણા એવા શીખવા મળશે, બરોબર. તો આ વિડીયોની અંત સુધી બન્યા રહેશો એટલે તમને ઘણી બધી વસ્તુઓ શીખવા મળશે. નીચે એક લાઈન લખી, સાહેબ અંગ્રેજી સહેલું બનાવવા આ વાક્યોને ખાસ તમારા જીવનમાં ઉપયોગમાં લઈ આવો યાર, બરોબર છે? એટલે જ કીધું કરવા જ પડશે. અને આજે 100 સેન્ટેન્સ હું તમને આપવાનો છું, ખાસ એક વખત તમે અંત સુધી બન્યા રહેજો. જો ઘણા બધા, અને છેલ્લે જે સેન્ટેન્સીસ આપ્યા છે એ સેન્ટેન્સીસ આપણે સૌથી વધારે યુઝ કરીએ છીએ અને એકદમ ઈઝી હોય છે, પણ છતાં આપણને એ ડિફિકલ્ટ લાગે છે. ઓ માય ગોડ, આ સેન્ટેન્સ આ કેમ બનાવવું અંગ્રેજીમાં? પણ હોય કાંઈ નહીં, પીપુડી જેવું જ હોય. પણ એ પીપુડી જેવું બનાવવા માટે તમારે એક વખત આ જોવું પડશે. એક સરખા સેન્ટેન્સીસમાં ખાલી અમુક શબ્દો બદલાવી દે તો સેન્ટેન્સ બદલી જાય. તો શરૂઆત કરીએ આજના ખાસ વિડીયો લેક્ચરની. અને શરૂઆત કરીએ પહેલાં શું કરવાનું હોય, શું કરવાનું મિત્રો? હવે તમને ખબર જ છે, તમે મારી સાથે જોડાયેલા છો, એક વખત વિડીયોને લાઇકનું બટન દબાવી દો. વિજય સરને એક જ વસ્તુ જરૂર હોય, લાઇક, અને ચેનલમાં નવા આવ્યા એટલે સબસ્ક્રાઇબનું બટન. સબસ્ક્રાઇબનું બટન એટલા માટે કે ભાઈ મારો દરરોજ સાંજે 9 વાગે એક લેક્ચર આવે જ છે. રજા હોય, ગમે એ તહેવાર હોય, પણ સાંજે 9 વાગે એક લેક્ચર આવશે. 1 અડધી કલાક 15-20 મિનિટનો લેક્ચર હોય, એમાં તમને ઘણું બધું જ્ઞાન આપવામાં આવશે. પીરસીશું, પણ થાળી લઈને જમવા આવી જવાનું. એટલે લંગરમાં કેમ બેસતા એમ છે, બરાબર? થાળી લઈને જમવા આવી જવાનું, બેસી જવાનું. ઘણું બધું તમને એ થાળીમાં મળશે અને તમે તમારા શરીરમાં ઉતારશો, એટલે જીવનમાં મગજમાં ઉતારશો, તો એનાથી ઘણો ફાયદો થશે. રેડી? તો શરૂઆત કરીએ. લાઇક કરી દો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી ગયું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને કોમેન્ટ બોક્સમાં સાહેબ હાર્ટનું સિમ્બોલ મૂકી દેજો ફટાફટ, એટલે જેથી મને આનંદ થાય. ઓકે, શરૂઆત કરીએ આજના સેશનની. સૌથી પહેલું સેન્ટેન્સ આપ્યું છે, બધા સૂઈ ગયા છે, બોલતા હોય કે નહીં, હા બધા સૂઈ ગયા છે ભાઈ. તો એને અંગ્રેજીમાં કેવું હોય તો એવરી વન એટલે બધા. ફેલ, જો ભૂતકાળ છે સાદો ભૂતકાળ, એવરી વન ફેલ અસ્લીપ. અસ્લીપ એટલે શું થાય? તો કે સૂઈ જવું, બરોબર, સૂઈ ગયેલા વ્યક્તિને અસ્લીપ કહેવાય. દરેક પાસે રહસ્યો હોય છે, તો એવરી વન હેઝ, એવરી વન સાથે હંમેશા એવરી વન છે ને, એ એક વચન તરીકે ગણવામાં આવે. તમને થાય બધા આવ્યા એટલે બધાને, એવરી વન સાથે હંમેશા એક વચન, એ એક એવરી વન સાથે ઇઝ આવે, એવરી વન સાથે હેઝ આવે, એવરી વન સાથે વોઝ આવે. આ બહુવચન તરીકે આને કાઉન્ટ ના કરવું. રેડી? યાદ રાખજો. જો આ સૌ શીખવા મળ્યું ને નવું, એવરી વન હેઝ સિક્રેટ્સ, એટલે કે બધાને પોતપોતાના કંઈક રહસ્યો હોય છે. દરેક વ્યક્તિને સમસ્યાઓ છે, દરેક વ્યક્તિ એટલે તરત ખબર પડી જાય, એવરી વન હેઝ પ્રોબ્લેમ્સ. હવે તમે કેટલા સેન્ટેન્સ બનાવશ તમારે? દરેક પાસે ગાડી છે, એવરી વન હેઝ કાર્સ. દરેક પાસે પોતાનો મોબાઈલ છે, એવરી વન હેઝ ઓન મોબાઈલ. આવડે એવરી વન લગાડીને? તો આ વસ્તુ છે. હજી તમે આગળ તો જો સેન્ટેન્સ બનાવો તો ખરા, જો તમે આગળ છેલ્લે મજા આવે એવું છે. દરેકમાં ખામીઓ હોય છે, એવરી વન હેઝ ફોલ્ટ્સ. ફોલ્ટ્સ એટલે ખામીઓ, દરેકને ખામીઓ હોય છે, એવરી વન હેઝ ફોલ્ટ્સ.
દરેક વ્યક્તિ મૂંઝવણમાં છે. હવે એવરીવન ઇઝ કન્ફ્યુઝ, કન્ફ્યુઝ એટલે મૂંઝવણમાં. હવે આમ શબ્દ ખબર હોય કે મૂંઝવણ એટલે કન્ફ્યુઝ, પણ એને કઈ રીતે આ સેન્ટેન્સ બનાવવું ને એ આપણને ક્યારેક ખબર ના પડે. એવરીવન ઇઝ કન્ફ્યુઝડ, બધા ચૂપ છે, બધા એટલે એવરીવન. એવરીવન ઇઝ સાયલેન્ટ, જો ઇઝ આવે ઇવ એવરીવન આર નું આવે કોઈ દિવસ, ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. રેડી? ચલો જાગતા રહેજો. બધા ઊભા છે, બધા ઊભા છે તો એવરીવન ઇઝ સ્ટેન્ડિંગ, સ્ટેન્ડિંગ એટલે ઊભા છે. દરેક વ્યક્તિ થાકી ગયા છે, ગયો છે ને ગયા છે. તો એવરીવન ઇઝ ટાયર્ડ, ટાયર્ડ એટલે થાકી ગયા. આ પેસિવ વોઇસ દુવા કે એવરીવન ઇઝ ટાયર્ડ. એના પછી દરેક વ્યક્તિ પરેશાન છે, દરેક વ્યક્તિ એટલે દરેક બધા, એના માટે એવરીવન શબ્દ વાપરવાનો. એવરીવન ઇઝ અપસેટ, અપસેટ એટલે. એવરીવન ઇઝ હેપી, બધા ખુશ છે. એવરીવન ઇઝ લાફિંગ, બધા હસી રહ્યા છે. રેડી? બધા બોલતા રહ્યા. એવરીવન કેપ્ટ, જો બોલતા રહ્યા, કેપ્ટ સાદો ભૂતકાળ છે, કેપ્ટ ટોકિંગ. આવું થોડું થોડું ઉતારતું જવાનું, થોડું ગ્રામરને યુઝ કરવું એટલે આવડી જ જશે, સિમ્પલ છે. દરેક વ્યક્તિ દરેકને જાણે છે, જો બધાએ બધાને જાણે, દેહી દેહી ભાષા, દેહી ભાષા, કાઠિયાવાડી ભાષામાં. એવરીવન નોઝ એવરીવન, જો એવરીવન એક વચન છે એટલે એસકેએસ વાળું રૂપ લાવ્યું. એવરીવન નોઝ એવરીવન, દરેક બધાએ બધાને જાણે જ છે ભાઈ, તમારે કંઈ કહેવાની જરૂર નથી. બરોબર? એવરીવન નોઝ એવરીવન, યુ ડોન્ટ વોન્ટ ટુ ટોક ટુ મી, મને કંઈ કહેવાની જરૂર નથી. રેડી? આ રીતે દરેક વ્યક્તિને પિઝા ગમે છે, તો એવરીવન લાઇક્સ પિઝા. દરેક વ્યક્તિને દોડવું ગમે છે, એવરીવન લાઇક્સ ટુ રન. કેટલા સેન્ટેન્સ બનાવી શકો યાર, સિમ્પલ છે. જો બધા ખુશ દેખાતા હતા, એવરીવન લુકડ હેપી, બધા ખુશ દેખાતા હતા, એવરીવન લુકડ હેપી. બધાએ તે જોયું, બધાએ તે જોયું. એવરીવન સો ઇટ, એવરીવન સો ઇટ. એના પછી બધા કહે છે કે એવરીવન સેઝ ધેટ, કે એટલે ધેટ. બરોબર છે? બધા દલીલ કરવા લાગ્યા, બધા દલીલ, બધા એટલે પેલા બધા, દરેક એટલે એવરીવન. એવરીવન સ્ટાર્ટેડ, સ્ટાર્ટેડ એટલે શરૂ કરી દીધું. શું? આર્ગ્યુઈંગ, આર્ગ્યુઈંગ એટલે કે એક પ્રકારની શું કહેવાય, દલીલ. તું આમ છો ને, પેલાની આમ છે, ઢીકડી એમ છે, તારું કીને એમ કીને, હા એ દલીલ. બરોબર? બધા હસવા લાગ્યા, એવરીવન સ્ટાર્ટેડ લાફિંગ. બધા દોડવા લાગ્યા, એવરીવન સ્ટાર્ટેડ રનિંગ. બધા બોલવા લાગ્યા, એવરીવન સ્ટાર્ટેડ સ્પીકિંગ. સાહેબ ક્યાં આમાં અંગ્રેજી અઘરું મને કહ્યું તો? સાહેબ આવા આવી રીતના રોજે પ્રેક્ટિસ કરો ને તો જીવનમાં કોઈ તકલીફ ના પડે. પણ આપણે કરવી નથી, એક વખત વિડીયો જોઈ લઈએ એમ થોડું હાલશે, રોજે ઘરે જઈને પ્રેક્ટિસ કરવી પડે. હે સાહેબ, કરશો ને? બધા શાંત રહ્યા. એવરીવન સ્ટેડ કામ, સ્ટેડ એટલે રહ્યા, કામ એટલે શાંત. રેડી? ચલો. બધા સ્તબ્ધ થઈ ગયા, સ્તબ્ધ. હા, એવરીવન વોઝ સ્ટન્ડ, સ્ટન્ડ, સ્ટન્ડ એટલે સ્તબ્ધ થઈ ગયા. બધું જ ખતમ થઈ ગયું, એવરીથિંગ. જો બધું હવે અહીંયા બધા હતું, હવે બધું આવ્યું, બધું, એવરીથિંગ ઇઝ ગોન, બધું સમાપ્ત થઈ ગયું. ચલો. એના પછી બધું ગંદુ લાગે છે, બધું ગંદુ લાગે. હવે એક વસ્તુની વાત થાય છે, કોઈ એક પર્ટિક્યુલર ચીઝની વાત થાય છે. હવે બોલો, વ્યક્તિ માટેનું બધું પૂરું, હવે આ વસ્તુની વાત થાય. એવરીથિંગ લુક્સ ડર્ટી, એવરીથિંગ્સ લુક્સ. હવે આ એક જ વચન તરીકે લેવાનું, એવરીથિંગ્સ, એવરીવન, એવરીબડી, આ બધું. ચલો. બધું સારું લાગે છે, એવરીથિંગ લુક્સ ગુડ, એવરીથિંગ લુક્સ ગુડ. બધું ખરાબ હતું, એવરીથિંગ વોઝ બેડ. જો વોઝ એટલે હતું, ખરાબ છે તો ઇઝ આવે. એવરીથિંગ ઇઝ બેડ, ખરાબ હતું, એવરીથિંગ વોઝ બેડ. યાર કાંઈ સારું હતું નહીં, કાંઈ કાઢી લેવા જેવું હતું નહીં, બધું સારું હતું. એવરીથિંગ વોઝ ફાઇન, હા એવરીથિંગ વોઝ ફાઇન, બધું સુપર, બધું કાંઈ ઘટે નહીં. એના પછી બધું નોર્મલ હતું, બધું આરામદાયક, કાંઈ વાંધો નહીં. એવરીથિંગ વોઝ નોર્મલ, એવરીથિંગ વોઝ નોર્મલ, બધું બરાબર હતું. એવરીથિંગ વોઝ ઓકે. બરોબર? ઓકે નો સ્પેલિંગ ઓકે એ વાય થાય. આ તો આપણે આપણું ઓલું વોટ્સઅપ ભાષાવાળું ઓકે. બધું પરફેક્ટ હતું, એવરીથિંગ વોઝ પરફેક્ટ, એવરીથિંગ વોઝ પરફેક્ટ. બધું કામ કરતું હતું, બધું કામ કરતું હતું. એવરીથિંગ વોઝ વર્કિંગ, એવરીથિંગ વોઝ વર્કિંગ. બધું સરખું ચાલ્યું, બધું સરખું ચાલ્યું હતું. એવરીથિંગ વેન્ટ સ્મૂથલી, એવરીથિંગ વેન્ટ સ્મૂથલી. હું જથ્થાબંધ ખરીદી કરવા માંગુ. જો હવે આવા વાક્યો આવે ત્યારે આઈ વોન્ટ ટુ બાય, પહેલાં તો હું માગું છું એટલે મારી ઈચ્છા દર્શાવે છે. ગઈકાલના લેક્ચરમાં આપણે એના આગળના લાઈવ લેક્ચરમાં બધું સમજાવ્યું, નથી જોયે તો લાઈવ લેક્ચર છેલ્લા બે જ લીધેલા છે ને, એક 8 તારીખનો સમથિંગ ને એક 10 તારીખનો. સાહેબ જોજો એક વખત, તમને બધી વસ્તુઓ ક્લિયર થઈ છે, બાર કાર્ડ ને બધું ગ્રામર આપણે કરાવેલ છે, એટલે ખાસ એક વખત બધું જોશો. આઈ વોન્ટ ટુ બાય ઇન બલ્ક. હવે જો જથ્થાબંધ અંગ્રેજીમાં શું કહેવાય, નવો શબ્દ શીખવા મળ્યો, બલ્ક.
જોકે બલ્ક આપણને બોલતા જ હોય, પણ અહીંયા ટાઈમે યાદ ન હોય, જથ્થાબંધ ને શું કેવું, બલ્ક, શું કે બલ્ક બલ્ક. ચલો એના પછી જથ્થાબંધમાં તે ઘણું સસ્તું પડે છે, નથી કહેતા આપણે ક્યાંક લેવા ગયા હોય હોલસેલમાં ભાઈ સસ્તું પડે, જથ્થાબંધ એટલે હોલસેલ એમ કહી શકો. ઇટ્સ મચ ચીપર ટુ બાય, BUY આવશે, BUY ઇન બલ્ક, બરોબર છે બલ્ક. જમીન ઠંડી છે તો ધ ગ્રાઉન્ડ એટલે જમીન ઇઝ કોલ્ડ. એના પછી છે મારી ચા ઠંડી થઈ ગઈ છે, નથી કહેતા મારી ચા ઠંડી થઈ ગઈ છે ભાઈ બીજી આપો ને, તો માય ટી હેઝ ગોન કોલ્ડ. જલ્દી ખાઓ નહીં તો ખોરાક ઠંડો થઈ જશે, જલ્દી ખાઈ લે ને ભાઈ એને ટાઢું થઈ જશે આપણી ભાષા. તો ઈટ ક્વિકલી, ઝડપથી ખાઓ, ઓર અથવા તો ધ ફૂડ વિલ ગેટ કોલ્ડ, નહીતર તમારું જમવાનું ઠંડુ થઈ જશે. રેડી, સિમ્પલ છે. તે બહાર પણ હોઈ શકે તો એના માટે ઇટ્સ ટુ કોલ્ડ આઉટ અથવા તો આઉટસાઇડ, ઇટ્સ ટુ કોલ્ડ આઉટ અથવા તો આઉટસાઇડ, તે બહાર હોય. હું ઘરે જ રહું છું ભાઈ, ઘર સિવાય કોઈ રાખતું નથી, હાચવતું નથી. આઈ એમ સ્ટેઇંગ એટ હોમ. આજે એકદમ ઠંડી રહેશે, નથી કહેતા આજે શિયાળો છે, આજે એકદમ ઠંડી રહેશે. ઇટ્સ ગોઈંગ ટુ બી અ ક્વાઇટ કૂલ, અહીંયા કોલ્ડ આવશે, કૂડ નહીં આવે, COLD, કોલ્ડ ટુડે, આજે એકદમ ઠંડુ રહેશે. મને આજે ઠંડી લાગી રહી છે, આઈ એમ કોલ્ડ એટલે મને ઠંડી લાગી રહી છે. તેની પાસે કોઈ રીતભાત નથી તો હી હેઝ નો મેનર્સ, કોઈ રીતભાત જેવું છે જ નહીં, શિષ્ટાચાર છે જ નહીં, તો હી હેઝ નો મેનર્સ. તમારા વ્યવહારને કાબૂમાં રાખો, કાબૂમાં રાખો તો કે માઇન્ડ યોર મેનર્સ, તમારો જે વ્યવહાર છે ને ભાઈ એને કાબૂમાં રાખો, એવું આપણે કોઈને કહેવું હોય તો માઇન્ડ યોર મેનર્સ. શું કહેવાનું, માઇન્ડ યોર મેનર્સ. શું તમે કૃપા કરીને ફરી સમજાવશો? ઘણીવાર આપણે સ્કૂલમાં હોય તો એમ કેવું હોય કે મહેરબાની કરીને પાછું સમજાવું, કે સમજાણું નહીં સાહેબ, તો કુડ યુ પ્લીઝ એક્સપ્લેઇન અગેન. તે પલંગ નીચે સંતાઈ ગયો, હવે આ સંતાઈ ગયો એટલે સા કયો છે, ભૂતકાળ છે, એટલે શું આવશે, હાઈડ નું ભી ટુ હિડ, બરોબર. હી હિડ અંડર ધ બેડ, આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાનું. તેણે પૈસા પોતાના ખિસ્સામાં છુપાવી દીધા, શું, તો કે હિડ ધ મની ઇન હિઝ પોકેટ. હિડ એટલે સંતાડ્યા, હાઈડ એટલે સંતાડે છે, ધ્યાન રાખજો. શું તમે અનુમાન કરી શકો છો કે આગળ શું થયું? શું તમે એમ વિચારી શકો કે આગળ શું થયું? કેન યુ ગેસ એટલે શું તમે વિચારી શકો છો? વોટ હેપન્ડ નેક્સ્ટ એટલે કે પછી શું થયું. એના પછી તમારી રાશિ શું છે? જો આવ્યું રાશિ યાદ રાખજો, આ નવો શબ્દ આખા લેક્ચરમાં એક જ વસ્તુ શીખવાની છે. રાશિને અંગ્રેજીમાં કહેવાય જોડિયાક સાઇન. શું કહેવાય? જોડિયાક સાઇન. વોટ ઇઝ યોર જોડિયાક સાઇન? તમારી શું છે જોડિયાક સાઇન? ઇંગ્લિશમાં લખજો. હવે ક્યાંથી મળશે તો તમને ખબર હોવી જોઈએ, બરોબર છે. ગમે ત્યાંથી ગોતો ગૂગલમાં, લખો ખરા જે તમારી રાશિ હોય. અનુમાન લગાવવું મુશ્કેલ છે, ઇટ્સ હાર્ડ ટુ ગેસ. મિત્રો, ખાસ એક વસ્તુ જે લોકો અંગ્રેજી શીખવા માંગે છે એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું, તો આપણો ઓનલાઈન બેઝિક ટુ એડવાન્સ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ ચાલી રહ્યો છે. આપણી એપ્લિકેશન વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુની નામની એપ્લિકેશન છે, એમાં દર બુધવારે એક લાઈવ લેક્ચર સાંજે 9-10, એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ બધું આવી જશે, બરોબર. સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં આવી જશે, અને ફક્ત ને ફક્ત 1299 રૂપિયા પ્રાઇસ છે. એક વર્ષનો કોર્સ છે. કેટલા વર્ષનો? એક વર્ષનો. દર બુધવારે સાંજે 9-10 એક લેક્ચર હશે, અને ફેબ્રુઆરી મહિનાથી ચાલુ થઈ જશે. અને વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોલ કરી શકો છો. અને ખાસ મિત્રો, હવે એક વસ્તુ કહેવાની હતી કે ઘણી બધી વાર આપણે, આ તો કહેવાય નહીં પણ કહું છું તમને, જેટલા લોકો જોઈ રહ્યા છે ખાસ યાદ રાખજો, હું દરેક લેક્ચરમાં હમણાં કહીશ થોડાક દિવસ, કે આપણો જે આ વોટ્સઅપ નંબર છે એ આજે બેન થઈ ગયો છે. વધારે પડતા મેસેજીસને એવું આપણે મોકલીએ છીએ બ્રોડકાસ્ટમાંથી, એમાંથી, કારણ કે મારી પાસે અત્યારે લગભગ 40,000 લોકોના મેસેજ, ઓલા શું કહેવાય, નંબર છે, અને બધાને મેસેજ સેન્ડ થાય છે, એટલે વોટ્સઅપે બ્લોક કરી દીધું છે. પણ 24-25 કલાક કે 2 દિવસ પછી એ અનબ્લોક થશે, બરોબર છે. પણ હવે આપણે કોઈને બ્રોડકાસ્ટમાં કે એમાં એડ નહીં કરીએ. હવે આપણી ખુદની એક ચેનલ એટલે કે વોટ્સઅપ ચેનલ નવું નીકળ્યું છે, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપીશ, બધા એમાં જોઈન ફરજિયાત થઈ જજો. એમાં બધી ડિટેલ આપવામાં આવશે, બ્રોડકાસ્ટ ગ્રુપ કે ઓરું એકઈ ગ્રુપ હવે
ચાલુ નહીં રહે, કારણ કે એના કારણે એક વધારે પડતા મેસેજીસ મોકલવાના કારણે આ વસ્તુ થઈ છે. એટલા માટે હવે આપણે પર્સનલી મેસેજ પણ આપણે બધું એમાં મોકલી, હા તમારે કંઈ કામ છે તો વોટ્સઅપમાં પર્સનલ મેસેજ મોકલી શકશો, બટ અમારા દ્વારા એક સાથે 40,000 લોકોને મેસેજ મોકલવા એ હવે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ રહેશે. એટલે આપણી ચેનલ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, વોટ્સએપ ચેનલ કરીને એની ઉપર ક્લિક કરશો ને એટલે સીધા જોડાઈ જશો. એમાં દરરોજ નવી નવી રીલ્સ આવશે, નવું નવું શીખવાનું આવશે, નવી નવી PDFs આવશે, વિડીયોની બધી જે ડિટેલ તમને બધી મળે છે ને એ બધું હવે એમાં મળશે. એટલે ખાસ એક વખત વોટ્સએપ ચેનલમાં જોડાઈ જજો, બરાબર છે? હું તમને એક વિનંતી કરું છું જેટલા પણ લોકો, કારણ કે આજે સવારથી વોટ્સઅપ આખે આખું ટૂંકમાં બેન થઈ ગયું છે. વોટ્સઅપ ઇઝ બેન એવું લખેલ આવી ગયું છે. એટલે મેઇલ ને એવું બધું તો કરી દીધું છે, પણ આ વસ્તુ થઈ છે એટલે થોડુંક કોઓપરેટ કરજો. જે લોકોના કોર્સ હજી એક્ટિવ નથી થયા તો એ બધી એમાં ડિટેલ છે, થઈ જશે, ચિંતા ના કરતા. રેડી? ચલો એના પછી તેણીને પૂછશો નહીં તો ડોન્ટ આસ્ક હર. તમે હંમેશા પ્રશ્નો પૂછો છો. You are always asking questions. તમે હંમેશા પ્રશ્નો જ પૂછતા હોય તો You are always asking questions. જઈને પપ્પાને પૂછ તો go and ask dad. તેને અંદર બોલાવો તો ask him in. મને યાદ નથી, I don't remember. મારી પાછળ આવો એટલે ફોલો મી. તે અહીં લાવો, ગેટ અથવા તો બ્રિંગ બે વાપરી શકો, ગેટ અથવા તો બ્રિંગ ધેટ હિયર. શું આ તમારું છે? ઇઝ ધીસ યોર્સ? ચલો એના પછી તેનું હોઈ શકે નો. ઇટ્સ કુડ બી હિયર. હર્ષ એટલે કે તેણીનું. ઓ હર્ષ, આ ઓલો હર્ષ નહીં, હર્ષ્યો નહીં. મને લાગ્યું તમે ભૂલી ગયા હશો. આઈ થોટ You might have forgotten. વસ્તુઓ બદલાઈ ગઈ હશે. Things might have changed. કદાચ બદલાઈ ગઈ હશે. દરેક માટે પાણી લાવો. Bring water. એટલે કે લાવો. શું? Water. For everyone. એટલે કે દરેક લોકો માટે. લગભગ તે રસ્તો ભૂલી ગયો. He might be lost. મારી પાસે તમને બતાવવા માટે કંઈક છે. આપણે મારી પાસે કંઈક છે બતાવવા લાયક. I have got something to show you. શું તમે તેને જાણો છો? Do you know him? શું તમને લાગે છે કે હું જીતીશ? Do you think I will win? ના, મને એવું નથી લાગતું. No, I don't think so. બોલતા પહેલા વિચારો. તો થિંક, ચલો અહીંયા થિંક નહીં આવે, અહીંયા થિંક બિફોર યુ સ્પીક, આ બરોબર જ છે, થિંક બિફોર યુ સ્પીક. ચલો એના પછી ગઈકાલે તેમની વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. આપણે આવું કેવું હોય ભાઈ, બાજવાન થઈ ગયું બે વચ્ચે ભાઈ. તો ધે હેડ એન આર્ગ્યુમેન્ટ યસ્ટરડે. એના પછી છે ચાવીઓ ખખડાવવાનું બંધ કરો, ખડખડખડખડ કરવાનું બંધ કરો. તો સ્ટોપ જિંગલિંગ એટલે ચાવીઓ ખખડાવી, ખખડાવવું, અને ધ કીઝ એટલે કે ચાવીઓ જિંગલિંગ. રોહન મારા ઘરેથી બે દરવાજા દૂર રહે છે. આપણે કીધા રોહન મારાથી બે ડેલી મૂકીને જ રહે છે, તો એને બોલવું રોહન લીવ્સ એટલે કે રહે છે ટુ ડોર્સ અવે. અવે એટલે દૂર. ફ્રોમ મી એટલે મારાથી બે દરવાજા મૂકીને જ રોહન રહે છે. આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આ તો ભાઈ તમે તો ન તો લણત કહેતો, આપ મનુષ્ય નહીં, આપ પુરુષ નહીં, આપ તો મહાપુરુષો, મહાપુરુષ આના જો. ધીસ ઇઝ નો ઓર્ડિનરી પર્સન. ઓર્ડિનરી એટલે મહાન વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ નથી એમ. તેણીને ગલીપચી કરવી ગમે છે. ગલીપચી, હા, તો સી લવ્સ બીંગ ટીકલ્ડ. ટીકલ્ડ એટલે ગલીપચી કરવી. શું તમારા હાથ સાફ છે? તો આર યોર હેન્ડ્સ ક્લીન એટલે તમારા હાથ સાફ છે. જાઓ અને સ્વચ્છ કપડાં પહેરો. ગો એન્ડ ચેન્જ ઇન ટુ ક્લીન ક્લોથ્સ. ચલો એના પછી અરે ગુસ્સે થશો નહીં, તો એને શું કહેવાય? તો કે ઓ ડોન્ટ ગેટ મેડ, ગુસ્સે થશો નહીં, અથવા ડોન્ટ ગેટ એંગ્રી એ રીતે કહી શકો. ચલો એના પછી તેને સાફ રાખો. કીપ ઇટ ક્લીનનો મતલબ થાય તેને સાફ રાખો. હું તમને આવતીકાલની મિટિંગમાં મળીશ. આઈ વિલ સી યુ એટ ટુમોરોઝ મિટિંગ. ટુમોરોઝ એટલે કે આવતીકાલની. ચલો એના પછી છે તમારો વિચાર મારા કરતાં સારો છે. યોર આઈડિયા ઇઝ બેટર ધેન માઇન, મારા કરતાં સારો છે. હવે તમને કેવું લાગે છે? હાઉ ડુ યુ ફીલ નાઉ?
પહેલાંથી થોડું સારું છે, પહેલાંથી થોડું સારું છે તો અ લિટલ બેટર, અ લિટલ બેટર, મને પહેલાં કરતાં ઘણું સારું લાગે છે, તો આઈ ફીલ મચ બેટર, આઈ ફીલ મચ બેટર. અરે સાંભળો, હે લિસન, અરે સાંભળો તો કે હે લિસન, હા મને કહો, યા ટેલ મી, હા ટેલ મી. એના પછી છે શું બાબત છે, વોટ્સ ધ મેટર, વોટ્સ ધ મેટર, શું આપણે વાત કરી શકીએ, કેન વી ટોક, આપણે વાત કરી શકીએ, બસ એક મિનિટ, જસ્ટ અ મિનિટ, જસ્ટ અ મિનિટ, હું હમણાં પાછો આવું છું, આઈ વિલ બી બેક, હું હમણાં પાછો આવું છું. તમે કંઈક માંગો છો, ડુ યુ વોન્ટ સમથિંગ, તમે કંઈક માંગો છો, ડુ યુ વોન્ટ સમથિંગ, ના કંઈ નહીં, નો નથિંગ, નથિંગ, કાંઈ નહીં ભાઈ, મને ભીડ ન કરો, તો ડોન્ટ ક્રાઉડ મી, મારા તરફ એટલે આજુબાજુ, આપણું બાજુબાજુ ભીડ ના કરો, કંઈક લઈ આવું તમારા માટે, કંઈક લઈ આવું તમારા માટે, એમ વુડ યુ લાઇક સમથિંગ, તમે કાંઈ લેશો, એમ ટૂંકમાં એમ કહી શકો. કોઈ તેને સમજાવો, સમવન મેક્સ હિમ અન્ડરસ્ટેન્ડ, સમવન મેક્સ હિમ અન્ડરસ્ટેન્ડ, હું જે કહું છું તે તમને સમજાતું નથી, બરાબર, ડોન્ટ યુ ગેટ વોટ આઈ એમ સેઈંગ, તને સમજાતું નથી હું શું કહું છું, તો ડોન્ટ યુ ગેટ વોટ આઈ એમ સેઈંગ, એ રીતે તમે કહી શકો. એના પછી શું તમે જોઈ શકતા નથી કે હું વ્યસ્ત છું, ઘણીવાર આપણને કંઈક કરતા હળી કર્યા કરે થાય, કે ભાઈ તમે જોઈ નથી શકતા, દેખાતું નથી હું શું કરું છું, તો કાન્ટ યુ સી આઈ એમ બિઝી, કાન્ટ યુ સી આઈ એમ બિઝી, માફ કરશો, એક્સક્યુઝ મી, માફ કરજો, એટલે આ કેવું માફ કરજો, ઓલું સોરીવાળું નહીં હો, માફ કરજો, એટલે કોઈ બે વ્યક્તિ વાત કરતો હોય એમાં તમારા અંદર ઘૂસવું, એક્સક્યુઝ મી સર, એક્સક્યુઝ મી, એને માફ કરશો, એમ મેં જે કહ્યું તે તમે સાંભળ્યું નથી, ડીડન્ટ યુ હિયર વોટ આઈ સેડ, તમે સાંભળ્યું નથી મેં શું કીધું છે, મારે આ રમકડા જોઈએ છે, આઈ વોન્ટ ધીઝ ટોયઝ, મારે આ રમકડા જોઈએ છે, તમારી પાસે નવા રમકડા છે, એટલે પ્રશ્ન ન પૂછો, તમારી પાસે નવા રમકડા છે, યુ હેવ સો મેની, એમ એ એન વાય આવશે, યુ હેવ સો મેની ન્યૂ ટોયઝ, ચલો એના પછી આ જૂનું છે, આ જૂનું છે તો ધીસ ઇઝ ધ ઓલ્ડ વન, એના પછી મારે પણ, પણ મારે આ એક જ જોઈએ છે, આપણે આવું કહેતા હોય, પણ મારે તો આ એક જ જોઈએ છે, તો બટ આઈ વોન્ટ ધીસ વન ઓનલી, મારે તો એક જ જોઈએ, શું તમને આ ગમે છે, ડુ યુ લાઈક ધીસ, ચલો એના પછી મને ગમ્યું આ, આ મને ગમ્યું, આઈ લવ ધીસ, અથવા તો આઈ લવડ ધીસ એમ કહી શકાય, આઈ લવડ ધીસ, ભૂતકાળે વાપરીશ, આ મારું પ્રિય રમકડું છે, ધીસ ઇઝ માય ફેવરિટ, ચલો એના પછી, એના પછી ફરી એક વખત તમને કહી દઉં કે આપણો કોર્સ છે, જે લોકોને હજી બાય કરવાનો બાકી રહી ગયો છે એ કરી લેજો, વિજય નાકીય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે, ત્યાંથી તમે કરી શકો છો, ફક્ત 1299 રૂપિયામાં આખું વર્ષ આવી જશે, 1 યર છે કોર્સ ડ્યુરેશન, વિજય નાકીયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અને નીચે ખાસ મિત્રો પાછું એક વખત કહી દઉં જતાં જતાં કે આપણે વોટ્સઅપ ચેનલ હવે ચાલુ કરેલી છે, વોટ્સઅપમાં ડાયરેક્ટ ગ્રુપ કે બ્રોડકાસ્ટ ગ્રુપમાં મેસેજ નહીં કરીએ, કારણ કે એના કારણે આપણું આજની વોટ્સઅપ ચેનલ બેન થઈ ગઈ છે, એટલા માટે હું માફી ચાહું છું કે ભાઈ તમને કોઈને રિપ્લાય આપવામાં લેટ થયો હશે અને થશે, બરાબર, પણ એક વસ્તુ ખાસ, મારી સાથે થોડુંક કોઓપરેટ કરજો અને સાથે સાથે એ ચેનલમાં જોડાઈ જાજો, આપણી નીચે લિંક આપેલી જ છે, બરાબર, અને તમે બીજા લોકોને શેર કરી દેજો કે આ લિંકમાં જોડાઈ જાઓ, આ સ્પોકન ઇંગ્લિશ માટેની બેસ્ટ ચેનલ છે, વોટ્સઅપ ચેનલ, બરાબર, યુટ્યુબ તો છે જ, વોટ્સઅપ ચેનલ, અને ઇન્સ્ટાગ્રામમાં આપણી વિજય નાકીયા ઇંગ્લિશ ગુરુ, એમાં પણ નથી જોડાતા, જોડાઈ જાજો, અને આ કોર્સ ખાસ તમે લઈ લેજો જેને પણ બાકી છે, બુધવારથી લાઈવ લેક્ચર ચાલુ થઈ જશે, એટલે પછી એમાં કેતન કે કીધું નહીં, દર બુધવારે એક લાઈવ લેક્ચર, બેઝિકથી કોર્સની શરૂઆત, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં આવી જશે, અને વોટ્સઅપ સપોર્ટ હવે ચેનલ દ્વારા મળશે, બરોબર છે, અને કાંઈ પ્રશ્ન હોય તમે મેસેજ કરી શકશો, અમે હવે મેસેજ નહીં કરી શકીએ, કારણ કે ઓફિશિયલ એ લોકોના લેટર્સ આવી ગયા કે ભાઈ આટલા બધા મેસેજ ના મોકલો, કારણ કે 40,000 મેસેજ ગઈકાલે અમે 3-3 વાર મોકલ્યા, એટલે 40 × 3 કરો એટલે કેટલા મેસેજ થાય, એટલે વોટ્સઅપવાળાએ બેન કહ્યું કે ભાઈ ઘર ભેગા હેઠા બેહો સાન માં નહીં, આટલા બધા મેસેજ મોકલાતા છે, બંધ કરી દીધું, એટલે 2 દિવસથી તો મને એમ થાય છે કે હું જીવું છું કે નહીં એવું લાગે છે, એટલે એવું થાય, પણ કાંઈ વાંધો નહીં. મિત્રો, વિડીયોમાં જેટલા પણ સેન્ટેન્સીસ આપ્યા છે એની રોજે પ્રેક્ટિસ કરજો ખાસ, અને એક વખત વિડીયોને લાઇકનું બટન દબાવી દો, તમારે મને ખાલી આટલો સપોર્ટ આપવાનો છે, લાઇક, અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ, અને મિત્રોને શેર કરી દેવાનું છે, અને આજથી એક નવું પ્રણ લેવાનું છે કે હું બધા મિત્રો સાથે મારી આ વોટ્સઅપની ચેનલની લિંક છે એ બધા સાથે હું પહોંચાડીશ, બરાબર, અને એમાં બધાને જોડાવીશ, લગભગ બધાએ જેટલાએ વિડીયો જોવો છો ને બધાએ 5-5 વ્યક્તિ જે ઇંગ્લિશ શીખે છે એ લોકોને 5-5 વ્યક્તિને આપણી આ ચેનલમાં જોડાવાના છે,
બરોબર છે, એ તમને હું વિનંતી કરું છું અને આટલું તમે મારા માટે કરશો જ. અને જેટલા મારા વોટ્સઅપના કોન્ટેક્ટમાં સેવ છે, બરોબર છે, જે લોકો મારા પહેલેથી મેસેજ મળે એ લોકો તો ખાસ આમાં જોડાઈ જ જાજો, કારણ કે હવે હું તમને પર્સનલી મેસેજ નહીં કરી શકું એટલા માટે, બરોબર છે. એટલે મહેરબાની કરીને નીચે લિંક છે વોટ્સઅપ, તમે ડિસ્ક્રિપ્શનમાં જશો ને, એટલે હવે એ તો મારે તમને ઓમે લિંક હું મોકલી ન શકું. વોટ્સઅપ ચાલુ થશે ત્યારે હું સ્ટેટસમાં મૂકીશ, બરોબર છે, પણ હજી ચાલુ થયું નથી એટલે હું અત્યારે તો ખાલી નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી શકું, બરોબર છે, કોમેન્ટ બોક્સમાં મૂકી દઈશ. એટલે કોમેન્ટ બોક્સમાં જઈને જોઈ લેજો, ત્યાં પિન કરી લેશે, એની ઉપર ક્લિક કરશો એટલે જોઈનનું બટન હશે, જોઈન વોટ્સઅપ ચેનલ, સીધું જોડાઈ જાઓ, રેડી. એટલે ખાસ જોડાઈ જજો અને કેવો લાગ્યો વિડીયો, અને એક વખત હાર્ટનું સિમ્બોલ પણ કોમેન્ટ બોક્સમાં મૂકી દેજો એક વખત. અને ખાસ 5 મિત્રોને વોટ્સઅપ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં. નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીએ છીએ. બાય બાય, ટાટા.